નમસ્તે, જય મામાદેવ. કેમ છો બાળકો? મજામાં છે ને? સરસ બાળકો. આપણે આગળના ક્લાસમાં આપણે જે કાગળના રંગીન કાગળ છે એમાં પટ્ટા જોયા અને ખાના પણ જોયા, એના જ આપણે છે એ આગળ થોડા પ્રશ્નો જવાબ જોઈએ. બરાબર? તો આપણે પહેલા શું કહ્યું છે કે શું આપણે કહી શકીએ કે 10 ના છેદમાં 100 બરાબર 1 ના છેદમાં 10 થાય? તો કે હા થાય. કેવી રીતે? આપણે છેદ ઉડાડવા છે. ઉપર 1 0, નીચે 1 0. એટલે ઉપર કેટલા આવી ગયા? 1. નીચે કેટલા છે? 10. 1 ના છેદમાં 10 આપણે કહી શકીએ. હવે જો આ તો આપણે કહી દીધું કે 10 ના છેદમાં 100 હોય તો એને આપણે 1 ના છેદમાં 10 પણ લખી શકીએ. બરાબર? તો હવે એ કે છે 1 ના છેદમાં 10 છે તો શું આપણે એને 0.10 કહી શકીએ? તો તમારે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. 1 ને 10 વડે ભાગો. ચલો રંગ પેજમાં જો આ ગણતરી છે ને એ મેં આપણે જોડકા જોડેલા છે ને એમાં કરાવેલી છે. એટલે તમારે છે એ ફરીથી ભાગાકાર કરવાનો છે. એ વખતે તો મેં ભાગાકાર કરેલો હતો, આ વખતે તમારે કરવાનો છે. 1 ને 10 વડે ભાગવાના છે. બરાબર? જો અંદર 1 આવશે, બહાર છે એ 10 આવશે. અંદર છે નાની રકમ છે, બહાર મોટી રકમ છે, માટે આપણે શું કરીશું? પોઈન્ટ મૂકીશું. બરાબર? પોઈન્ટ મૂકી અને એકની બાજુમાં 0 મૂકી અને પછી તમારે ભાગ ચલાવવાનો છે, પછી તો થઈ જશે. બરાબર? તો શું જવાબ? 0.1 આવે છે. હે, આવે છે ને 0.1. બાળ મિત્રો, 0.1 છે પછી 1 પછી તમે 1 0 મૂકો કે 0.1 બોલો, 0.10 હોય કે 0.1 હોય, એ બંને છે એનું મૂલ્ય છે એ કેવું છે? સરખું છે. શું છે? 0.10 પણ લઈ શકો અથવા તો 0.1 પણ એને લખી શકો છો. તો 0.1 ના છેદમાં 10 છે એને આપણે 0.10 પણ કહી શકીએ. 0.10 ને છે આપણે 0.1 પણ કહી શકાય છે. બરાબર? એની મૂલ્યમાં છે કોઈ ફેર પડતો નથી. ત્યાર પછી જોઈએ આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ. જો 10 પૈસા છે, 1 રૂપિયામાં કેટલા પૈસા હોય છે? 100 પૈસા. કેટલા હોય છે? 100 પૈસા. હવે આ 100 પૈસામાં 10 પૈસા હોય તો શું આપણે 0.1 રૂપિયો એવું કહી શકીએ? જો અહીંયા આપણે લખીશું 10 પૈસા. કેટલામાંથી? 1 રૂપિયામાંથી. પણ 1 રૂપિયાના પૈસા કેટલા? 100. તો આપણે 10 ના છેદમાં 100 લખી શકીએ. બરાબર? હવે આપણે ઉપર મુજબ જુઓ કે 0.1 રૂપિયો છે એવું લખી શકીએ. જો આના સંદર્ભમાં આપણે ગણતરી કરીએ તો કે હા, આપણે છે એ લખી શકીએ. ત્યાર પછી કહ્યું છે કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલાનો ભાગ છે? 15 ના છેદમાં શું આવશે? જો અહીંયા આપણને લાલ રંગનું કહ્યું છે. આગળ આપણે જોયું ને ખાના કરેલા હતા, જે પટ્ટા હતા, પટ્ટામાંથી પછી આપણે દરેક રંગ છે એ 10 ખાનામાં વિભાજિત કરેલા હતા. એમાં લાલ રંગનો 1 આખો પટ્ટો હતો અને 1 અડધો હતો. હવે 1 પટ્ટામાં કુલ કેટલા ખાના હતા? 10. બીજો અડધો પટ્ટો હતો એમાં કેટલા થાય? 5. 15 ખાના. બરાબર? તો અહીંયા આપણે 15 લખી નાખેલું છે, પણ કુલ આખો જે કાગળ છે એ કેટલા ખાનાથી બનેલો હતો? બધા અલગ અલગ ખાના હતા, અલગ 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 ખાના, એ બધા ખાનાને તમે ભેગા કરો તો એ કાગળમાં કુલ કેટલા ખાના હતા? 100 હતા. કેટલા હતા? 100. તો અહીંયા આપણે જવાબમાં લખીશું 100. એમાંથી 15 ખાના છે એ લાલ રંગના છે. કેટલા છે? લાલ રંગના કેટલા ખાના છે? 15 ખાના છે. કુલ કેટલા ખાના હતા? તો કે 100. 100 માંથી 15 કયા રંગના હતા? તો કે એ લાલ રંગના હતા. બરાબર? ત્યાર પછી છે તેને આપણે કાગળનો 0.15 ભાગ એવું લખી શકીએ. 0.15 ભાગ એવું લખી શકીએ. 15 ના છેદમાં 100 હોય તો શું આપણે એને 0.15 કહી શકીએ? તો કે હા, કહી શકીએ. કેવી રીતના? જો બાળકો, અહીંયા હું તમને છે ભાગાકાર કરીને બતાવું છું. જો 15 ભાગ્યા 100, અહીંયા 2 રકમ છે, અહીંયા 2 રકમ છે, અહીંયા 3 રકમ છે. બરાબર? હવે જો અહીંયા મોટી સંખ્યા, અંદર કેવી છે? નાની સંખ્યા છે. તો અંદરની સંખ્યાને મોટી બનાવવી પડશે ને આપણે?
તો જ ભાગ આવે, નહીં તો ભાગ ચાલે નહીં. તો અહીંયા આપણે શૂન્ય મૂકીશું, અહીંયા શૂન્ય મૂકે એટલે પેલા શું કરવાનું, પોઈન્ટ મૂકી દેવાનું. શું કરે મૂકવાનું, પોઈન્ટ આપણે મૂકવાનું છે બરાબર. હવે પોઈન્ટ ની આગળ આપણે શૂન્ય મૂકી દઈએ, કોઈ સંખ્યા ની ભાગ આવતો નથી તો આપણે શું કરી નાખવાનું, શૂન્ય મૂકી દેવાનું. હવે આપણે સો વડે ભાગીશું બરાબર. જો અહીંયા 150 છે, અહીંયા 100 છે, તો પેલો ભાગ ક્યારે આવશે, 100 એકા 100. અહીંયા આપણે મૂકીશું 1 અને અહીંયા આપણે મૂકીશું 100 બરાબર. હવે 150 માંથી 100 જાય તો કેટલા વધે, 25 બરાબર. હવે બાળકો જુઓ શું થાય છે, અહીંયા 50 છે અને અહીંયા 100 છે બરાબર. હા, તો પછી આપણે શું કરવાનું છે, અહીંયા ફરી એક શૂન્ય મૂકીશું. પણ જો હવે પાછું પોઈન્ટ ના આવે, પોઈન્ટ તો એક જ વખત હોય બરાબર. તો અહીંયા કેટલા થઈ ગયા, 500. 100 × 5 = 500. સૂચના મુજબ
રંગપુરી ને તમારી રીતે તમે ડિઝાઇન એમાં બનાવી શકો છો. જો બાળકો આ હોમવર્ક છે તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. જો તમને એ બે ચોરસ ખાનાવાળા નાના નાના તમને બોક્સ આપેલા છે ને એમાં શું કરવાનું છે તો યાદ રાખજો, લેસન છે તમારું હોમવર્કમાં અને પાઠ્યપુસ્તકમાં તમારે રંગ પૂરવાનો છે. જો પહેલો જે ચોરસ 100 ખાનાઓથી બનેલો એક મોટો ચોરસ છે એનામાં તમને શું નીચે સૂચના આપેલી છે કે આ રીતના તમને જે ખાના બનાવીને આપ્યા છે બરાબર. હવે પહેલામાં શું કહ્યું છે પાઠ્યપુસ્તકમાં નીચે સૂચના આપેલી છે કે આ ચોરસના આ જે ઉપેલો છે આ ચોરસના 0.45 ભાગને આ જે ચોરસ છે મોટો આખો ચોરસ છે એમાં 0.45 ભાગને લાલ રંગથી રંગીને ડિઝાઇન બનાવો. જો લાલ રંગનો જ ઉપયોગ કરવાનો છે. પહેલો જે ચોરસ ખાનું છે 100 ચોરસથી બનેલું એક મોટું ચોરસ છે એમાં તમારે શું કરવાનું છે લાલ રંગથી ડિઝાઇન બનાવવાની છે. પણ કેટલા ખાનાનો ઉપયોગ કરવાનો છે 45. કેટલા? જો 0.45 એટલે કેટલા થશે 100 માંથી કુલ 45 ખાના તમારે બરાબર વિડીયોમાં યાદ રાખજો આ 100 ખાનાઓથી બનેલો ચોરસ છે તેમાં તમારે આખા 45 ખાનાનો ઉપયોગ કરીને સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે. 45 થી વધારે પણ ના હોવા જોઈએ, 45 થી ઓછા પણ હોવા જોઈએ ને બરાબર. ચાલો બાળકો ખાસ યાદ રાખજો 45 ખાનાથી બનાવવાની છે અને તેમાં તમારે એક જ રંગનો ઉપયોગ કરવાનો છે અને એ રંગ છે લાલ. શું? લાલ રંગથી તમારે આ ડિઝાઇન બનાવવાની છે. બાળકો હું દરેક વખતે દર વર્ષે બાળકોને તમને છે અલગ અલગ ડિઝાઇન બનાવવા માટે કહું છું. બાળકો અહીંયા તમે તમારા નામનો પહેલો અક્ષર પણ લખી શકો છો અથવા તો રંગોળી પણ તમે બનાવી શકો છો. એક વાત ખાસ યાદ રાખવાની છે આપણે જે કલરની સૂચના આપેલી છે એ જ કલરનો આપણે ફરજિયાત ઉપયોગ કરવાનો છે બરાબર. અને જેટલી સંખ્યામાં આપણને ખાના પૂરવાનું કહ્યું છે એટલી જ સંખ્યામાં ખાના પૂરાવવા જોઈએ બરાબર. તો આ ટોપિક છે એ તમારે જાતે કરવાનો છે અને બીજો પણ ટોપિક છે એ પણ તમારે જાતે જ કરવાનો છે પણ એમાં થોડુંક અલગ છે એટલે હું તમને એ કરાવું છું બરાબર. જો બીજા ખાનામાં તમને શું સૂચના નીચે આપેલી છે કે આ 4 રંગનો ઉપયોગ કરો. અહીંયા આપણે શું કરવાનું છે 4 રંગનો અલગ અલગ રંગનો છે તમારા મનપસંદ. અહીંયા તમે કોઈ પણ તમારા મનપસંદ 4 રંગ લઈ શકો છો. દરેક રંગ વડે દરેક રંગ એટલે 4 કલર છે એમાં કોઈ પણ એક કલર હોય એના વડે તમારે 0.05 ભાગ ઢંકાવો જોઈએ. તમારે એક કલર લેવાનો અને એમાંથી તમારે શું કરવાનું 0.05 એટલે કે આ કુલ 100 ખાના છે એમાંથી 5 ખાના તમારે કોઈ પણ એક રંગથી પૂરવાના. શું કરવાનું? કોઈ પણ એક રંગથી 5 ખાના તમે તમારી કોઈ પણ રીતે છે પૂરી શકો છો. અહીંયા પણ તમે છે તમારી રીતે ડિઝાઇન બનાવી શકો છો અથવા તો તમે છે કન્ટિન્યુ એક સાથે પણ બંને કરી શકો છો બરાબર. તો ચાલો બાળકો હું છે ને કંઈક ડિઝાઇન બનાવું છું તમે અલગ બનાવી શકો છો. તો હું છે અહીંયા ડિઝાઇન બનાવું છું અને હું પહેલા કેસરી કલરનો ઉપયોગ કરું છું. બાળકો યાદ રાખજો તમે તમારો મનપસંદ કલર ઉપયોગ કરી શકો છો બરાબર. કુલ કેટલા ખાના લેવાના છે આપણે 5 ખાના. દરેક રંગના 5 ખાના આપણે કરવાના છે. જો અહીંયા મેં 4 ખાના છે એ સીધા જ પૂરી દીધા છે અહીંયા તમને દેખાશે પણ ખરો અને અહીંયા હું છે એક રંગ ફરીથી અહીંયા ખાનું છે એ પૂરું છે. શા માટે જોઈ બાળકો મારો આકાર છે એ કેવો બની ગયો ચાલો કહો જ તરત જ ખ્યાલ આવી જશે કે અહીંયા જે મેં આકાર જે બનાવ્યો છે એ અત્યારે હમણાં જ તહેવાર આવી ગયો છે ઉત્તરાયણ. જો પતંગ બની ગઈ ને એક પતંગ બની ગઈ. કુલ કેટલા ખાનાનો ઉપયોગ કરવાનો હતો 100 માંથી 5 ખાના. કેટલા? 100 માંથી 5 ખાના દરેક 4 આ એક રંગ થયો. હવે હું બીજો કલર લઈશ અને એમાં પણ તમારે છે જો હું ફરીથી એક પતંગ બનાવીશ બરાબર પણ એ પણ અલગ જગ્યાએ. તો હું છે એ હવે આગળ છું ડિઝાઇન થાય એ રીતના હું છે કલર પૂરવા ઈચ્છું છું. બાળકો તમે પણ છે કોઈ પણ જગ્યાએ 5-5 ખાના હોય તો યાદ રાખજો કે 5 ખાના હોવા જોઈએ અને એ પણ એક જ રંગ બરાબર. આપણી પાસે કુલ 4 રંગનો ઉપયોગ કરવાનો
ચાર રંગનો હું અત્યારે ત્રીજો રંગનો ઉપયોગ કરી અને ફરીથી એ અલગ જ જગ્યાએ છે એ ડિઝાઇન બનાવું છું. મારી ડિઝાઇન થી સરસ મજાની પતંગ બને છે અને એ હમણાં જ આપણે તહેવાર આવે છે અથવા તો આવી પણ ગયું હશે. હો યાદ રાખજો. મજા આવે છે પતંગ ઉડાડવાની? બહુ કમ્પ્લેન આવે છે મારી. હવે જોઈએ અહીંયા ત્રીજો કલર નો ઉપયોગ કરી અને ફરી પાંચ ખાના પૂરવાની પ્રયત્ન કરું છું. બરાબર અહીંયા હું પીળા રંગ નો ઉપયોગ કરું છું. દરેક વખતે કહું છું બાળકો તમારે તમે અહીંયા પેન્સિલ કલર લઈ અને મનપસંદ કલર લઈ અને તમે ડિઝાઇન બનાવી શકો છો. અહીંયા જે મેં પતંગ બનાવી છે ને એની જગ્યાએ તમે બીજો કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો, તમારી રીતે તમે કરી શકો છો. પણ યાદ રાખજો પેલા એક નક્કી કરીને જ તમે છે એ ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરજો. બરાબર પછી હું ક્લાસમાં જોઈશ કે કોને સરસ ડિઝાઇન બનાવી છે. પેલા તો ચોક્કસ છે ડિઝાઇન નક્કી કરી લેવાની. બરાબર ત્યાર પછી જો ત્રણ કલરનો ઉપયોગ થયો હવે ચોથા કલરનો ઉપયોગ કરી અને હું અહીંયા પતંગ ફરી નવી બનાવું છું. પછી આ બધી પતંગ તમારા માટે છે. બની ગઈ ને મારી પતંગ? હા જય મામાદેવ.